શામજી બાપુ ની વાત કરું તો શામજી બાપુ ને ગણતા જ નતું આવડતું. કોઈ માણા ગરીબ માણા આવે, સાધુ સંતો આવે, એને કોઈ દી ગણી ની બાવલિયા રૂપિયા ન આપ્યા. શામજી બાપુ એ જોડીમાં હાથ નાખી અને મુઠો ભરી અને ખોબે ધોબે રૂપિયા આપ્યા. અને સાહેબ એટલે કેવું પડે કે હતાધાર ની જગ્યામાં કદાચ કોક દેતું હોય ને તો ઈ ખોબે ધોબે જ આપે, કારણ કે અહીંયા ખોબે ધોબે આપે છે એટલે. અને બીજી વાત, કારણ કે વિજય બાપુ મારે યાદ એટલા માટે કરવું પડે કારણ કે અત્યાર લગી કોઈ સંતો ના કોઈ કવિઓ કોઈ કલાકારો એ દુઆ બોલ્યા હોય ને તો કોઈ કદાચ 11 બોલ્યા હોય, 11 દુઆ લખ્યા હોય કોક માટે, કોક કવિ એ કદાચ નિરંજન બાપુ 21 દુઆ લખ્યા હોય, કોકે કદાચ 51 લખ્યા હોય, કોકે કદાચ 101 દુઆ લખ્યા હોય, કોઈએ 111 દુઆ લખ્યા હોય, ત્યાં લિમિટ આવી જાય. કોઈએ બીજા ઉપર 111 દુઆ તો છેલ્લે માફ કહેવાય, પણ મને કહેવા દો હતાધાર શામજી બાપુના કવિ કાને 1000 દુઆ લખ્યા સાહેબ, 1000 કવિ કાને 1000 દુઆ લખ્યા, કારણ કે પથ્થરે માથું પટકી અને પંચમુખ કાઢે પ્રાણ, પણ ઈ કહેરના કમઠાણ ઈ સહન ન કરે શામજી. અને કરગઠિયા ભેગા કરે કઈ બંગલા ન બંધાય, કરગઠિયા ભેગા કરે કઈ બંગલા ન બંધાય, ભરવી હોય તો ભરાય આ સલમુ હોકાની શામજી સાહેબ, એનાથી કઈ બંગલા ન બને. ઈ તો સલમુ ભરવી હોય ને તો ભરી શકાય, બાકી એનાથી બંગલા ન બને. અને ઈ સાધુડા હતા ને શામજી બાપુ થી લઈ ગીગા બાપુ થી લઈ અને વિજય બાપુ લગી વિયાવો, ઈ સંતો છે ને ઈ જંગલના સંતો છે, ગરના સંતો છે કાયદેસર. અને આમ આપણે ગણીને એટલે કાઠિયાવાડ કાંઈ આ આપણું કાઠિયાવાડ નથી, પણ કાઠિયાવાડ છે ને એ કાયદેસરનું કાઠિયાવાડ એ છે સાહેબ, કાયદેસરનું કાઠિયાવાડ. કારણ નિરંજન બાપુ કાઠિયાવાડ હું એટલા માટે કહું છું કારણ કે આ ધરતીને હું એટલા માટે કહું છું કારણ કે અનુપભાઈ હરિયાળીના શબ્દોમાં કદાચ કહું તો કહેવાનું મન થાય, કારણ કે નરસિંહોને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે, એની ડણકું કાઠિયાવાડી છે જયપાલભાઈ. નરસિંહોને દત્ત બિરાજે જ્યાં ગિરનારની જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે. અને પરબ સતાધાર અને વીરપુર અને બગદાણે જ્યાં હરિહરની થાતી હાકલું, એ રોટલો પણ કાઠિયાવાડી છે, એ રોટલો પણ કાઠિયાવાડી છે. અને સંત સતી સુરા વળી સુદા માને કેમ ભૂલાય, સંત સતી સુરા વળી સુદા માને કેમ ભૂલાય, કારણ કે મરી જાવ પણ માગું નહીં, એ ટેક પણ કાઠિયાવાડી છે, એ ટેક પણ કાઠિયા વાડી છે. અને ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ, ઈ રંગ પણ કાઠિયાવાડી છે. અને રા રાખી અને દીધો દીકરો, ઈ જંગ પણ કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું, ઈ મહેમાન મહાભારાળી છે. બિલખાના પાદરમાં શેર સગારસાન ચંગાવતી, એટલે કેવું પડે કે ન ખાવાનું ખાવા માંગ્યું, ઈ મહેમાન મહાભારાળી છે. પણ ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયાવાડી છે, એનો બાપ કાઠિયાવાડી છે. અને અહિંસાની આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો, અહિંસાની આંધી ફૂકી જ્યાં સૂરજ નહોતો આથમતો, પણ લાકડી લઈ અને તોપું તગડી, ઈ ગાંધી પણ કાઠિયાવાડી છે, એ ગાંધી પણ કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં કોઈ અનુપ ગીગે પીરની ખરી હતી દિશા જેને ઉઘાડી છે, એ વિજય બાપુ પણ કાઠિયાવાડી છે, કાઠિયાવાડી છે. એવા આપણા કાઠિયાવાડી સંતોના ચરણોમાં વંદન કરી અને આમ ગણો એટલે આમ આમ અત્યારે આ બાપુ જમાનો આવ્યો ને જીવવા જેવું આવ્યું. હા બાપુ જુઓ શરૂઆતમાં એ છોકરાઓને આગળ બેહાડ્યા, છોકરાઓને વાલ કર્યો, હું કયું ન જોઉં છું. હા બાપુ આ, અને મેં કીધું ને કારણ કે ઈવડી એક પરંપરા છે ને, એ કાયદેસર રીતે ભોળપણની પરંપરા છે સાહેબ. હા ગયા વગર કાયમ માટે મેં કીધું, એમ દીધું હોય. હા શામજી બાપુ સાહેબ એમ્બ્રેસેટર લઈને ગયા ને, એમ્બ્રેસેટર શરૂઆતમાં આવેલી. શામજી બાપુ જેથી એમ્બ્રેસેટર લઈને ગયા, એમાં બરાબર ગાડી હળગી, હળગી એટલે બધા તો બહાર નીકળી ગયા બાપુ ને બધા. પછી બધા ગાડીને ઠારતા હતા ત્યારે શામજી બાપુ ના પડતા, ગાડી ઠારોમાં, ગાડી ઠારોમાં. એ કે બાપુ ઠારવી પડે, એ કે એવું નથી, આપણે ગાડી હળગતા કોઈ દી જોઈ નથી, શાંતિથી કે ગાડી હળગતી જોવો ને સાહેબ, આ ફોર પણ કેટલું આ સાધુડાનું હોય છે સાહેબ. આ તમે વિચાર તો કરો કેવડી મોટી વાત છે સાહેબ, આને સંત કહેવાય. અને સાહેબ આવું જે કરી
હગે ને ન્યાજ કહેવાય કે ના પાડવી પડે, અને ન્યાજ એ ધરતી ઉપર એમ કેવું પડે કે અહીંયા કોણ દઈ જાય છે, કોણ કોણ કોનું લઈ જાય છે એ કાંઈ ખબર નથી પડતી, કોણ અહીંયા રડે છે. સાહેબ આ એવી હતાધારની જગ્યા, આપણી આમ ગણો એટલે કાઠિયાવાડની આ બધી જગ્યાઓ છે સાહેબ, કાયદેસરની જગ્યાઓ, અને એના આ બધા સંતો હોય, અને એ વિજય બાપુની સામે જ્યારે બોલવાનો અવસર મળે, અને આ મેં કીધું એમ કે એક એક વ્યક્તિઓ એવી બેઠી છે. હા અમારે જોવો તમે બંધિયાથી સરપસી બોલ્યા મજા આવી ગઈ. ઓમદેવભાઈ એ અમારા ભાઈ બંધ છે કાયદેસર રીતે. હા પણ મેં એને એ નથી પૂછ્યું તમે ક્યાં પક્ષમાં. ઓમદેવભાઈ કારણ કે આ બધા મારા ભાઈબંધ છે, કોંગ્રેસ વાળા ભાઈબંધ, ભાજપ વાળા ભાઈબંધ, અમે રોજ કાર્યક્રમ કરી એને ઓમદેવભાઈ મેં પૂછ્યું નથી, પણ ઓમદેવભાઈ રૂપિયા ઉડાડ્યા અને મંડપની ઉપર રૂપિયા વિયા ગયા એટલે મને ખબર પડી ગઈ કે આ ભાજપમાં હોવા જોઈએ. હા ઈ પછી હું કે પણ આ ઉડાડ્યા ને એના આ તમે રૂપિયા ઉડાડો એના ઉપરથી ખબર પડી જાય આનો પક્ષ કયો છે. પ્રધાનમંત્રી બનો માત્ર 500 રૂપિયામાં. મેં કીધું આ તો સારું, વગર ચૂંટણી એ કઈ કર્યા વગર પ્રધાનમંત્રી બની જાઓ નકરા 500 રૂપિયામાં, એમાં મારે કાર્યક્રમ હાલેલો, મેં ખિસ્સામાંથી 500 રૂપિયા નોટ દીધી, મેં તો આલ્યો બનાવો 500 રૂપિયા પ્રધાનમંત્રી. મને અંદર નાખ્યો, અંદર જઈને જોયું તો ખબર પડી ચા બનાવતા શીખવાડતા. આનો સમજાય હોય જાય જો મને ખોટું નહીં લાગે. જમાવટ વાળું સાહેબ અત્યારે ચૂંટણીનો માહોલ છે. હા આમ કઈ બોલાય નહીં કોઈ વિશે, પણ મારે કાયમ માટે હું તો કહું આ હા લે લીટા જેવો આ જમાનો જ આનંદ કર્યા જેવું આવ્યું. હા બાપુ એક છોકરો તમને રાતે 12 વાગે જાગ્યો, 12 વાગે જાગ્યો ને મારે આમ તો સંતવાણી તરફ જવું છે, બાપુને મારે રજૂ કરવો, એમ નહીં આપણે સાંભળવા છે. હા 12 વાગે છોકરો જાગ્યો, છોકરાએ દાદાને કીધું દાદા રિમોટ લાવો ટીવી જોવું છું. દાદાએ કીધું બેટા 12 વાગ્યા ટીવી ન જોવાય, અને ટીવી તું ચાલુ કર આખું ઘર હેરાન થાય, આખા ઘરની નીંદર બગડે, ટીવી ન જોવાય. ના એ કે દાદા નીંદર નથી આવતી. અરે કે બેટા હુઈ જાઓ આંખું બંધ કરી દો નીંદર આવી જાય. અરે કે એમ નીંદર આવતી નથી આંખું ભરે છે. દાદાએ રસ્તો કાઢ્યો કે બેટા ટીવી ન જોવાય, અહીંયા આય મારી પાસે બેઠો બેઠો વાતો કર, વાતો કરતા કરતા તને નીંદર આવી જાય અને મને આવી જાય. કે એમ દાદા વાતો કરતા કરતા નીંદર આવી જાય? એ કે હા નીંદર આવી જાય. અને એમાં છોકરાને દાદાએ બોલાવ્યું કે બેટા બોલ. છોકરાએ કીધું હે દાદા આપણે આપણા ઘરમાં કેટલા સભ્યો? અરે કે બેટા કેટલા સભ્યો? એ કે જોવો દાદા આપણે આપણા ઘરમાં તમે દાદા અને મારા દાદી કેટલા થયા? 2. મારા મમ્મી અને મારા પપ્પા કેટલા થયા? 4. હું અને મારી નાની બેન કેટલા થયા? 6. અને એક આપણા ઘરમાં નાની એવી બિલાડી કેટલા થયા? 7. હે દાદા આ ઘરમાં 7 જ જણાને રહેવાનું, 8 જણા કોઈ દી નહીં થાય. દાદાએ કીધું બેટા એવું ન હોય, આ ઘરમાં 7ને નહીં પણ 8ને પણ રહેવાનું હોય, કાલ હવારે તારા માટે એક સરસ મજાનો કૂતરો લઈ આવું. બેટા આપણા ઘરમાં કૂતરો આવે એટલે થઈ ગયા ને 8 જણા. છોકરો કે દાદા ઘરમાં કૂતરો આવે બિલાડી નહીં ખાઈ જાય, થઈ ગયા ને 7 જણા. અરે કે બેટા એવું ન હોય, હમણાં થોડા વર્ષો જાહે તું મોટો થાય અને તારા લગ્ન થાય એટલે રાધા જેવી આપણા ઘરમાં વહુ આવશે, કન્યા આવશે, એટલે બેટા થઈ ગયા ને 8 જણા. છોકરો કે દાદા મારા લગ્ન થાય ને વહુ આવે તા લગી હું આ બેન રહે? તાતા બેન ના લગ્ન થઈને ઈ નહીં વહી જાય? દાદા થઈ ગયા ને 7 જણા. અરે કે બેટા એવું ન હોય, થોડા વર્ષો જાહે એટલે તારી ઘરે કલિયા કુંવર જેવા દીકરાનો જન્મ થાય, બેટા થઈ ગયા ને 8 જણા. છોકરો કે દાદા મારી ઘરે કલિયા કુંવર જેવા દીકરાનો જન્મ થાય તા લગી હું તમે રહેો? તા તમે નહીં ગોટો વરી ગયા હોય, દાદાએ રિમોટનો ઘા કર્યો. ઈ કે બેટા ટીવી જો, વાતો નથી કરવી. હા આની અરે ન હોય કીધું. હા ને અમુક બાપુ મોત ને ચેતરે છે આ કાયદે. બાપુએ એટલા દાંત સ્માઇલ આપી દીધી ને કાઢી લીધા એટલે મારો કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. આ સંતોનો આશીર્વાદ છે. હા વિજય બાપુ દાંત કાઢી લીધા એટલી વાતમાં એટલે અહીંયા પૂરું થઈ ગયું. આ મને કાંઈ આમ ગણો એટલે આશીર્વાદ મળી ગયા. હા આશીર્વાદ મળી ગયા. હા અત્યારે માણા યમરાજાની બાપુ ચેતરે છે કાયદેસર. હા એક બાપાને તમને યમરાજા તેડવા આવ્યા કે હાલો દાદા થઈ જાઓ ત્યાં. અરે કે પણ ટાણું થઈ ગયું? એ કે હા થઈ ગયું ટાણું. એ કે એક કામ કરો, પણ એ કે કામ બામ કઈ નહીં આમ જોવો
દોઢ વર્ષમાં મારે 500 જણાને ઉપાડવાના, એમાં તમારું જ પહેલું નામ છે દાદા, તમારા શરૂઆત કરવાની, 500 જણાને ઉપાડવાના, આ દોઢ વર્ષમાં ટાર્ગેટ પૂરો કરવાનો છે, તમારું જ નામ પહેલું છે, હાલો મોહર થાવ દાદા. કે મોહર થાવ, કાંઈ વાંધો નહીં એમ રાજા, બધું બરાબર છે, પણ આમ જો ઘરે આવ્યા ચા પાણી પીતા જાવ, એમને ન જવાય. એ કે એમ ચા પીવી પડે? એ કે હા, એકવાર ચા પી લ્યો. અને બાપાએ ચા બનાવી, ચા તો બનાવી, બાપાએ ઘેરની ગોળી 5 નાખી, 5 ઘેરની ગોળી નાખીને બાપાએ કહેવાય એમ રાજાને, ચા પાય પાય તો ખરા. એમ રાજા નીંદર આવી ગઈ. બાપાએ ઓલો હરવેક દઈને ચોપડો લઈ, પેલું નામ હતું એ ચેકી હેઠે લખી નાખ્યું. ઈ કે જે દોઢ વર જીવાય આપણે ત્યાં ચિંતા નહીં. એમાં કહેવાય 5 કલાક પછી એમ રાજા જાયગા, એમ રાજાને મોજ આવી ગઈ, કારણ કે એમ રાજા કોઈ દી હૂતેલા નહીં. એને એમ થયું કાઠિયાવાડની ચા એટલે ચા, આ નીંદર આવી ગઈ, આવો સરસુદાનો ફ્રેશ શું થઈ ગયો એવું થયું. એટલે એમ રાજાએ બાપાને કીધું, બાપા તમારા ઉપર મને મોજ આવી છે, લહેર આવી છે, જે હું પહેલેથી ચાલુ કરવાનો હતો ને. હવે હું હેઠેથી ઉપાડે. તો એ બાપાનું નામ આવ્યું એમ. કોઈ મોતને કોઈ દી શેતરી નો હગે કોઈ. હા, તમે આ દાંત કાઢો છો એની જ મજા છે હો બાપુ, નકર લોકો અત્યારે કઠણ થઈને બહુ બેહે. હા, આમ ગણો એટલે. હા, મોદી સાહેબ તમે જુઓ, ન્યા વી આઈ ગયા, લેર લૂછું છૂટી ગઈ. હા, હાલ મોદી સાહેબનું કીધું પછી કોંગ્રેસ વાળા ન કહે, ભાજપ વાળાને ખોટું લાગે. એ કે તમે એનું કઈ બોલ્યા નહીં. હા હા, રાહુલ ગાંધી હમણાં 2-3 વાર અહીંયા આવી ગયા ગુજરાતમાં, ગુજરાતમાં આવી ગયા. એની પહેલા એને વિચાર આવ્યો, વિચાર એ આવ્યો બાપુ કે આ ગુજરાત વાળાને અહીંયા હજી આપણે ઘેરે એ કે પ્લાન કરતા હોય તો આ ગુજરાતમાં એ કે નાના નાના વ્યક્તિને ખબર કેમ પડી જાય છે આપણે પ્લાન કર્યો હોય, કેમ આને ખબર પડી જાય. એટલે રાહુલ ગાંધીને કોકે કીધું એ કે એમ ન હોય, આમાં તમને ખબર ન પડે, ગુજરાતમાં ઘરે ઘરે ખબર પડી જાય અને ઘરે ઘરે જાસૂદ છે. તમારે જાણવું છે ઈ કે હા, એક કામ કરો, તમે જાઓ ગુજરાતમાં, પણ ઈ કે હું જાઉં તો ઓળખી ન જાય. ઈ કે એક કામ કરો, ટકો કરાવી નાખો, ટોપી પહેર્યો, ટકો કરાવો, સસમા પહેરો. અને રાહુલ ગાંધીને હું કમઈ થઈ જઈ, ટકો કરાવ્યો, ટોપી પહેરી, સસમા પહેર્યા, ગુજરાતના ગામડે આવ્યા, એમાં ગુજરાતના પાનના ગલે આવ્યા. ન્યાજીને કીધું ઈ કે હે ગુજરાતમાં ઈ કે કંઈક પાન બનાવો, ઓલો પાન બનાવો, ઓળો પાન બનાવો મળ્યો. પછી રાહુલ ગાંધીએ પૂછ્યું ઈ કે ગુજરાતમાં કંઈ નવા સમાચાર ખરા? ઓલો પાનવાળો કે રાહુલ ગાંધી ક્યાંક ટકો કરાવીને રખડે છે. હા, એ ગયા ઈ ગયા, હજી કે આમાં આમાં ઈ કે આ લોકો ન પોગાય, કારણ કે ગુજરાતી છે ને એ ક્યાંય પાછા નથી પડ્યા શેર બજાર સિવાય. હા, અને હું તો કાયમ માટે કહું છું સાહેબ, કોઈ માણસ તમને આવીને એમ કે ને કે તમારું ગુજરાત માઈક આંગળું છે, તમારા ગુજરાતમાં કઈ છે નહીં, ત્યારે વાત સહન કરીને ઘરે ન આવતા રહેતા. એને એટલું કહેજો ગાય, અમારા ગુજરાતને માઈક આંગળું નહીં કહેતો, કારણ કે અમારા ગુજરાતમાં કહેવાય કે જેટલી પરણેલી બહેનો છે એ હંધી બેનડીઓનું કદાય ઘરેણું ભેગું કરવામાં આવે, એનું હોનું ભેગું કરવામાં આવે તો 5 અમેરિકા વેચાતા લઈ હગી, એટલું આ ધરતી માથે હોનું પડ્યું છે. અમારી ધરતીને માઈક આંગળી નહીં કહેતો, કોઈ માણસ તમને એમ કે ને કે તમારી ધરતી ગુજરાતની માહિક આંગલી છે, ત્યારે એને એટલું કહેજો કે અમેરિકાની અંદર, લંડનની અંદર અને આફ્રિકાની અંદર 8 દિવસમાં જેટલું તેલ એ લોકો ખાય છે ને, લંડન વાળા, દુબઈ વાળા અને આફ્રિકા વાળા 8 દિવસમાં જેટલું તેલ એ લોકો ખાય છે, એટલું તેલ આ ગુજરાતની ધરતી ઉપર દર શનિવારે હનુમાનજી મહારાજને ચડાવી દેવામાં આવે છે સાહેબ. ઈ ધરતીના માહિક આંગલી કેમ ગણી અગાય સાહેબ? હા, ઈ ધરતીના હું તમે વારસદાર. અને ત્યારે કદાય કહેવાનું મન થાય અને ક્યારે કદાય વાત કરવાનું. આ તમે એટલું દાંત કાઢો ના કરો એટલે મજા આવે, નકર અત્યારે માણા કઠણ બહુ થઈ ગયો છે. હા, બહુ કઠણ થઈ ગયો, કારણ કે તમામે તમામ ફળફ્રૂટ પાકે ને એટલે પોચા પડે. કેળા લઈ લ્યો પાકે એટલે પોચા પડે, સફરજન લઈ લ્યો પાકે એટલે પોચા પડે, ચીકુ લઈ લ્યો પાકે એટલે પોચા પડે, એ ઘીહોડા જેવા છે, જેમ પાકે ને એમ કઠણ થાય. ઘણી બધી વસ્તુ કઠણ છે, પણ મારે તમને આંગળીના વેઠે ગણાવી છે કે આ દુનિયામાં કેટલી વસ્તુ કઠણ છે. તો કે કાકરેસી મરદ કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, સળગેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ. કાકરેસી ભરત કઠણ, પંજાબી મરદ કઠણ, દિલના દરદ કઠણ, સળગેલા અડદ કઠણ, આંબલીનું ઝાડ કઠણ, આબુના પહાડ કઠણ, હાગના કમાડ કઠણ, હીરાવાળાના ઉપાડ કઠણ, મકોડાનું મોઢું કઠણ, સાંભળાનું જોડું કઠણ, વિફરેલું ટોળું કઠણ, કાઠિયાવાડી ઘોડું કઠણ, ઉધઈની ડાઢ કઠણ, કારણલાની વાડ કઠણ, હેમાળાની ટાઢ કઠણ, કોબીની ભાજી કઠણ, બેંકની હરાજી કઠણ, જુગારની બાજી કઠણ અને સસકી ગયેલા માજી કઠણ. હજી અહીંયા આપણે ઉભા રહ્યા છીએ
બાપુ હું શિક્ષક છું, ભલે લાગુ નહીં પણ છું બરાબર. અમારી સ્કૂલે જવા માટે જેવો હું નીકળું ને એ ભેગા મારી સોસાયટીમાં 80-85 ડોહી મારીએ, એ બરાબર આમ નીકળે ને હું આમ નીકળું, બે વચ્ચે ભેગા થઈ એ બરાબર મંદિરેથી આવતા એટલે રોજ મને કાજુ ને બદામ ને કિસમિસ ને આવો પ્રસાદ આપે, પ્રસાદ આપે એટલે તરત હું ખાઈ જાઉં. એક દી, બે દી, ત્રણ દી, નવ દી લગી મારીએ મને પ્રસાદ આપ્યો, રોજ હું ખાઈ જાઉં. દહમે દી મારાથી રહેવાનું નહીં. મેં માને સલાહ દીધી, મેં કીધું માં કાજુ બદામ કિસમિસ તમે પ્રસાદ આપો છો હું ખાઈ જાઉં છું, કાંઈ વાંધો નહીં, પણ આ તમે ખાતા હોય તો કાંઈ તમને શરીરમાં નુકસાન ન કરે, તમે ખાતા હોય તો હું વાંધો. અને માળીએ જે મને જવાબ આપ્યો, બેદી લગી તાવ આવ્યો, મને માળીએ જવાબ આપ્યો, મન કે ગગા તને એમ છે હું ખાતી નથી, ગગા હું ખાવો છું પણ મારા મોઢામાં દાંત નહીં ને, એટલે કે બે કલાક સગરું પતન દઈ દો. હા, તેદુ નું નક્કી કર્યું, ડોહ્યું નો પ્રસાદ ન લેવો. હા સાહેબ, એક જમાનો એવો હતો કે એ જમાનાની અંદર આપણી માવડીઓ સાહેબ નદી કિનારે સિપાઈ ઉપર કપડા ધોવાતા, અર્જુન મામા સિપાઈ ઉપર કપડા ધોવાતા. સિસ્ટમ કેવી હતી, કપડું ભેગું કરે માથે ધોકો મારે, કપડું ભેગું કરે માવડિયું અને માથે ધોકો મારે. એક ડોહીમાં હમણાં કપડું ધોતા હતા, માથે ધોકો માર્યો, બાજુમાં યુરોપિયન નીકળ્યો, એને સાટા ઉડ્યા. ઓલા યુરોપિયન ડોહીમાં કીધું, હાઉ ડુ યુ ડુ, ડોહી કે ઉડ્યું ઉડ્યું. આ ઘોરે જે નકર રહકા બોર થાય પછી નો કહેતો. આ કઠણ હજી અટકું છે મારે, પણ મને એવું લાગે છે કારણ કે એટલા બધા કલાકારોની આ હાજરી છે એટલે એક એક કલાકારોને આપણે રજૂ કરીએ. અને આ અમારું બોલવાનું બાપુ એવું હોય, હા નિરંજન બાપુ બેઠા છે એટલે વધારે ન કંઈ કહેવાનું હોય. હા, સરસ મજાનો અહીંયા આંકડો આવ્યો છે જુઓ, એવો સૌજીભાઈ રણછોડભાઈ રાઠોડ એમના તરફથી 5555 રૂપિયા આવે છે. એકવાર જોરદાર તાલીમના ગરરા સાથે આપણે વધાવી લઈએ. તેમજ જયંતિભાઈ રણછોડભાઈ રાઠોડ એમના તરફથી 1111 રૂપિયા આવે છે, એમને પણ એકવાર જોરદાર તાલીમના ગરરા સાથે વધાવી લઈએ. તેમજ વિઠ્ઠલભાઈ રણછોડભાઈ રાઠોડ એમના તરફથી પણ 1111 રૂપિયા આવે છે, એમને પણ એકવાર જોરદાર તાલીમના ગરરા સાથે વધાવી લ્યો. અને ભવાની સેવા ટ્રસ્ટ સુરત એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાલીમના ગરરા સાથે વધાવી લ્યો. અને નીચે કોકનો નંબર લખ્યો છે, શેકી નાખ્યો, એ બોલવાનું નથી બરાબર ને. હે, હા તો વાંધો નહીં. હા, નહીતર અમારી પાસે બધું બોલાવી લ્યો આ લોકો, એવું કઈ નહીં. એ કે તમે બોલતા હોય તો કાંઈ વાંધો નહીં, બધું બોલી નાખો. આ કઠણ હજી વાત અટકી છે, એ કઠણની વાત મારે પૂરી કરવી છે, હજી મારે આગળ હાલવું છે. પણ કઠણની વાત લઈને બીજા રાઉન્ડમાં આગળ વધવું છે. પણ એ પહેલા જેની પાસેથી સંતવાણી ભજનો સાંભળવા એક લાવો છે, અને એમના પછી આપણે સીધા જ ડોક્ટર નિરંજન બાપુ રાજ્યગુરુ જેને સાંભળવા એક લાવો છે એવા. અને અહીંયા અમારે સંજયભાઈ ટાંક પણ અહીં ઉપસ્થિત છે, અને કાયમ માટે આમ ગણો એટલે બાપુની સત્તાધાર બીજ ઉજવે છે. હા, બાપુ સત્તાધાર દર બીજ ઉજવે છે. બીજની અંદર અમે બધા કલાકારો ને બાપુ આમંત્રણ આપ્યું હોય કે તમે હવે એકાદી બીજમાં બધી આવો. હા, એ રાજીપો છે બાપુનો આશીર્વાદ, એટલે અમારે બાપુ પાસે ક્યારેક બીજમાં એકાદો લાભ લેવા જ આવવું જોઈએ. અને બાપુ સત્તાધારની જગ્યામાં દર બીજે સંતવાણી જ્યાં થતી હોય, સંતોની વાણી થતી હોય, અને બાપુનું વિજય બાપુનું સાનિધ્ય જ્યાં મળતું હોય એટલે દર બીજ જ્યાં સત્તાધારની જગ્યામાં ઉજવે છે. અને દર બીજની અંદર ક્યારેક હું તો એમ કહું જે બેઠા એને બાપુ હતી, બાપુએ મને કીધું નથી પણ કલાકારોને આમંત્રણ આપ્યું એટલે મને એવું લાગે છે કે મારે જાહેર જનતાને આમંત્રણ આપી દેવું જોઈએ કે દર બીજે કદાચ તમે હતાધાર બાજુ નીકળો ને અને ખબર પડે ને બીજ છે તો કોક દીક સંતવાણીનો લાભ લેવા તમે જાયજો. એવું વિજય બાપુ વતી હતાધારની જગ્યા વતી હું તમને અહીંથી આમંત્રણ પાઠવું છું સાહેબ, એટલે આ વાતને પણ એકવાર જોરદાર તાલીમના ગરરા સાથે વધાવી લ્યો. અને મેં કીધું એમ કે જેને સાંભળવા એક લાવો છે, અને હરેક કલાકારો જેમની પાસે બેહી અને કાયમ માટે એક શીખવાનો આગ્રહ રાખતા હોય એવા ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. આ ડોક્ટર એટલે દવા લેવા કાલ ન જતા હો પાછા, હું એમ કહું ડોક્ટર છે એટલે કાલે હવાર ઉપર છે કે બાપુ તાવ આવ્યો. હા, આ તાવના શરદીના ડોક્ટર નથી, પણ જેને ભજનના ઘા લાગ્યા હોય, જેને સાહિત્યના ઘા લાગ્યા હોય, જેને સંતવાણીના ઘા લાગ્યા હોય એ રૂઝવવાના ડોક્ટર છે. અને એવા ડોક્ટર કે જે સંતવાણી અને ભજનો અને સાહિત્ય કાયમ માટે કહેવાય કે રૂઝવી દે અને કાયમ માટે સદગુરુનો ભેટો કરાવી દે એવા ઘોઘાવદરની જગ્યા, અને ઘોઘાવદરની જગ્યાની અંદર બહાર જ નીકળો એટલે રોડ કાંઠાની જગ્યા, અને ત્યાં પણ બાપુ પણ એક સરસ મજાની ગૌશાળા હલાવે છે એટલે એક
ગૌશાળાને અને બાપુને પણ એકવાર જોરદાર તાલીમના ઘરેરા સાથે આપણે વધાવી લઈએ. તેમજ અહીંયા કૃષ્ણા બોરવેલ રામોદ એમના તરફથી 5100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાલીમના ઘરેરા સાથે વધાવી લ્યો. અને મહેશભાઈ ખૂટ એમના તરફથી 2100 રૂપિયા આવે છે, એમને પણ જોરદાર તાલીમના ઘરેરા સાથે આપણે વધાવી લ્યો. અને સાહિત્યના દોર તરફ આપણે જવું છે એટલે હું બાપુને જ વિનંતી કરું, તમારા પછી સીધા જ, કારણ કે સાહિત્ય ઉપર સાહિત્ય પાછું ન હાલે એટલે બાપુને જ આપણે વિનંતી પછી કરું કે મહેશભાઈ આપણે ટાક એમને સંજયભાઈ ટાકને સીધા અહીંથી રજૂ કરે. ના બાપુ એમ એક ભજન હાવ ન હાલે બાપુ. હા એટલે બાપુની આજ્ઞા લઈ અને મારે બાપુને રજૂ કરવા છે. પણ એકવાર આપણે જોરદાર તાલીમના ઘરેરા સાથે અમારા વંદનીય અને કાયમ માટે અમે જેને વંદન કરી છીએ એવા આપણું સાહિત્યનું આપણું ઘરેણું કહી શકાય એવા નિરંજનભાઈ રાજ્યગુરુ એટલે નિરંજન બાપુને આપણે વિનંતી કરું, બાપુ આવો અને આજના કાર્યક્રમમાં એવી કંઈક સાહિત્યની એવી કંઈક ભજનની વાતો લઈ અને આપની સમક્ષ રજૂ કરું છું. નિરંજન રાજ્યગુરુ નિરંજન બાપુ. ભરતભાઈ મંજીભાઈ સોલંકી એમના તરફથી 11111 રૂપિયા આવે છે, એમને પણ એકવાર જોરદાર તાલીમના ઘરેરા સાથે આપણે વધાવી લઈએ. હવે ચિઠ્ઠી પછી આપજો, બાપુનો દોર ન તૂટે, હું આવું ત્યારે વચ્ચે વચ્ચે આપજો.